રાષ્ટ્રીય સમાચારોથી હરિયાણાના સીએમ તરીકે મનોહરલાલ ખટ્ટરે લીધા શપથ. રાજ્યપાલ સત્યદેવ આર્યએ લેવડાવ્યા શપથ. મનોહરલાલ ખટ્ટરે ઈશ્વરને સાક્ષી માની હરિયાણાની જનતા સાથે પક્ષપાત કર્યા વિના કામ કરવાના શપથ લીધા. તો હરિયાણાના નાયબ મુખ્યમંત્રીના પદ પર જેજેપી પાર્ટીમાંથી દુષ્યંત ચૌટાલાએ શપથ લીધા. ચૌટાલાએ હરિયાણાવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી અને હરિયાણાને એક ઊંચાઈ પર લઈ જવાની વાત કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી દિવાળીની ઉજવણી. વ્હાઇટ હાઉસમાં કરેલી ઉજવણીનો વીડિયો ટ્રમ્પે ટ્વીટ કર્યો અને દિવાળીની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ દેશના જવાનો સાથે દિવાળીનો પર્વ મનાવ્યો. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પીએમ મોદીએ દેશના જવાનો સાથે દિવાળી મનાવી જવાનોને મીઠાઈ ખવડાવી પીએમએ મોઢું મીઠું કરાવ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણીના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા. પીએમએ ટ્વિટર પર લખ્યું, દેશના જવાનો સાથે દિવાળીનો પર્વ મનાવવો મારા માટે ખુશીની વાત. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળીના દિવસે કેટલાક ગામોની મુલાકાત કરી. દિવાળીના દિવસે કેટલાક ગામમાં યોગી સરકારે વીજળી અને પાણીની સુવિધા શરૂ કરી આપી. સાથે જ યુપીવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પહેલી શીખ રેજીમેન્ટના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી જે શ્રીનગરમાં પાકિસ્તાન સામે ગોળીબારીમાં શહીદ થયા હતા. પશ્ચિમ બંગાળના હુગલીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી. પશ્ચિમ બંગાળના કાલીપુર અરમભાગમાં થઈ મારામારી. મારામારીમાં એક કાર્યકર્તાનું મોત. કર્ણાટકના માલાવાડા ગામમાં કેનાલમાં પડેલા બે યુવકનું રેસ્ક્યુ ઓપરેશન. એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ. શા માટે કેનાલમાં પડ્યા તેનું કારણ હજુ અકબંધ. કર્ણાટકના ગડકમાં ખાડામાં પડી ગયેલા આધેડનું રેસ્ક્યુ કરાયું. ગાર્ડનમાં કામ કરતી વખતે અચાનક આધેડ ખાડામાં પડી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી આધેડને બહાર કાઢવામાં આવ્યા. દિવાળીના તહેવારોને લઈને દિલ્હીના બજારોમાં ભારે ભીડ. ફૂલ ખરીદી માટેની મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. આ વર્ષે ફૂલોની ખરીદીમાં દર વર્ષ કરતાં થોડી ઓછી ખરીદી થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું. ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટરના રેસ્ક્યુના દિલધડક દ્રશ્યો સામે આવ્યા. એર પ્રાઇવેટ લિમિટેડનું ચોપાર ક્રેશ થઈ ગયું. બાદમાં ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરથી તેનું રેસ્ક્યુ કરાયું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો. 6 જવાનો ઘાયલ. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો. સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ઇન્ફેન્ટ્રી ડે એટલે કે પાયાદળ દિવસ તરીકે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર ફૂલમાળા અર્પણ કરી. આ દિવસને સ્વતંત્ર ભારતની પહેલી સૈન્ય ઘટનાની યાદના રૂપમાં મનાવવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં બીએસએફના જવાનોએ ભારત પાકિસ્તાન સરહદ પર દિવાળી મનાવી. બીએસએફની 72મી બટાલિયનના જવાનોએ સૌથી પહેલા એકબીજાને અભિનંદન આપ્યા. સાથે મીઠાઈઓ ખવડાવી દેશભક્તિના નારા લગાવ્યા. દિવાળી પર્વને લઈને શ્રીનગરમાં મેળાનું આયોજન. ભારતીય સેનાના જવાનો સાથે સામાન્ય નાગરિકોએ ભાગ લીધો. તો ઉજવણીમાં ગુજરાતી ગીત પર જવાનોનો ડાન્સ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં પોલીસની ભરતીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં કાશ્મીરી યુવાઓ પહોંચ્યા. 200 જગ્યાઓની ભરતી પર 4000થી વધારે યુવકોએ ભાગ લીધો. અસમના કોકરાઝારમાં આતંકીઓની ઘૂસણખોરીની આશંકાને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરાયું. એસએસબીના જવાનોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. ભારત અને ભૂટાનની સીમાની પાસેના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓએ આપ્યું એલર્ટ. અસમના સિલ્ચરમાં ભારત અને જાપાનની સેનાઓએ મળીને અભ્યાસ કર્યો. સંયુક્ત સૈન્ય અભ્યાસ બંને દેશોની વચ્ચે સૈન્ય સહયોગ વધારવા માટે કરાયો. આ દરમિયાન જાપાનની સેનાના જવાનોએ ભારતીય સેનાની સામે મુક્કેબાજી સહિત કેટલાક અભ્યાસ કર્યા. અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ મનાવવામાં આવ્યો અને બીજા દિવસથી શરૂ કરાયું સફાઈ અભિયાન. રાતના 1 વાગ્યા સુધી જેટલા પણ દીવા બુઝાઈ ગયા તે તમામ દીવા ઉપાડી લેવાયા અને સવારે સરયુ નદીના તમામ ઘાટ પરના તમામ દીવડાઓ ઉપાડી સફાઈ અભિયાન હાથ ધરાયું. સરયુ નદીના તમામ ઘાટ પર રેતી નાખીને સાફ સફાઈ કરવામાં આવી. અયોધ્યા ઝોન નગર નિગમના 800 કર્મચારીઓએ કરી સફાઈ. તો સરયુ નદી પ્રદૂષિત ના થાય તે માટે કેમિકલના ઉપયોગ કર્યા વગર રેતી નાખી તમામ ઘાટ સાફ કરવામાં આવ્યા. એટલું જ નહીં, દિવાળીના દિવસે સરયુ નદીમાં લોકો સ્નાન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા હનુમાનગઢી મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી. રામદૂત હનુમાનજીના દર્શન માટે કેટલાક ભક્તોએ મંદિરમાં દિવાળી નિમિત્તે પ્રગટાવ્યા દીવડા. તો આજે સીએમ યોગીએ કરી મંદિરમાં પૂજા. કાળી પૂજા પંડાલના ઉદઘાટન પર રાજકારણ ગરમાયું. પંડાલનું ઉદઘાટન પહેલા ટીએમસીના પાર્ષદ અને નગરપાલિકાના ચેરમેને કરવાનું કહ્યું, પરંતુ પૂજા પંડાલે
પશ્ચિમ બંગાળના રાજ્યપાલને આપી દીધું આમંત્રણ. ઉજ્જૈનમાં સૌથી પહેલા ઉજવાઈ મહાકાલની દિવાળી. મહાકાલના મંદિરથી શરૂ થઈ તહેવારની શરૂઆત. વહેલી સવારે મહાકાલની કરાઈ ભસ્મ આરતી. દિવાળીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા મહાકાલની ભસ્મ આરતીના દર્શન. દિવાળીના પાવન પર્વને લઈ જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પ્રકાશ પર્વનો સંદેશો આપ્યો. પોતાની કળા થકી સુદર્શન પટનાયકે દરિયા કિનારે પ્રદૂષણ મુક્ત દિવાળીની થીમ પર સેન્ડ આર્ટ તૈયાર કરી. એક વ્યક્તિએ પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો. કર્મચારીએ પેટ્રોલ પુરાવ્યા બાદ પૈસા માગતા ગ્રાહક નારાજ થયો અને માર માર્યો. ઉત્તર પ્રદેશના શામલીમાં વીજળી વિભાગના એક નકલી અધિકારી બનીને વસૂલી કરવાની કોશિશ કરનારને લોકોએ પિટાઈ કરી. લોકોને નકલી અધિકારીની જાણ થતાં જ તેને માર માર્યો. પોલીસે સ્થળ પર પહોંચી માર ખાનારને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી. ઉત્તર પ્રદેશના મેરઠના એક ક્લબમાં દિવાળીની પાર્ટી દરમિયાન મારામારી થઈ. કોઈ વિવાદને લઈ બંને પક્ષ વચ્ચે ઘર્ષણ થયું તો પોલીસ પર એક યુવકને પોલીસ સ્ટેશનમાંથી ભગાડવાનો આરોપ લાગ્યો. રોડવેઝની બસે કેટલી ગાડીઓને મારી ટક્કર. આખી ઘટના સીસીટીવીમાં થઈ કેદ. તમામ ગાડીઓ ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી હતી અને બસના ડ્રાઈવરે બ્રેક ન લગાવતા અકસ્માત સર્જાયો. કર્ણાટકના શિવમોગામાં છાત્રોના એક સંગઠને સડકો પર રહેલા ખાડામાં છોડ લગાવીને કર્યું વિરોધ પ્રદર્શન. તંત્રને ખાડા પૂરવા લગાવી અનેકવાર ગુહાર, પરંતુ કોઈ સુનાવણી ના કરતા કર્યો અનોખો વિરોધ. કિનારે નાળાની પાસે બનેલ ફૂટપાથ અચાનક તૂટી ગઈ. દુકાન નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો. એક વ્યક્તિ ફૂટપાથ પરથી પસાર થાય છે કે અચાનક ફૂટપાથ નાળામાં સમાઈ ગઈ. બંને ઘાયલો હોસ્પિટલમાં દાખલ. જલંધરમાં ઘરની બહારથી જ મહિલાના ગળામાં રહેલી ચેઇન ઝૂંટવી સ્નેચર્સ ફરાર. એક્ટિવા પર પોતાના બાળક સાથે બેઠેલી મહિલાને રસ્તો પૂછવાના બહાને ચેઇન સ્નેચિંગ કરવામાં આવી. નવસારીના વાતાવરણમાં જોવા મળ્યો પલટો. નવસારીના આસપાસના ગામોમાં પડ્યો વરસાદ. દિવાળીના દિવસે વરસાદ પડતા વેપારીઓ ચિંતામાં મુકાયા તો વાતાવરણમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો. સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. વરસાદને લીધે વાતાવરણમાં ફેલાઈ ઠંડક. તો વરસાદ આવતા દિવાળીની ખરીદી પર પડી અસર. સુરતના ઉધના, પાંડેસરા, અઠવા, મજુરા ગેટ, રાંદેરા અને અડાજણ, કતારગામ, વરાછા, પર્વત પાટિયા, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં કોમી દિવાળીના દિવસે વરસાદી વાતાવરણ સર્જાતા લોકો પરેશાન. કમોસમી વરસાદથી વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ. ધરમપુર અને વલસાડમાં વરસાદ પડ્યો અને હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે ક્યાર વાવાઝોડું છે તેની અસરના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે અને કેટલીક જગ્યાએ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ક્યાર વાવાઝોડાને કારણે વલસાડના દરિયામાં જોવા મળ્યો કરંટ. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના લોકોને અપાયું એલર્ટ. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. તો તિથલના દરિયામાં વાવાઝોડાની નહિવત અસર જોવા મળી. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. નવસારી શહેર અને જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ. આ વરસાદને પગલે વાતાવરણમાં ફેલાઈ ઠંડક. દ્વારકાના વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ. ધોધમાર વરસાદથી દ્વારકાના રસ્તાઓ થયા પાણી પાણી. તો દ્વારકાધીશના દર્શને આવેલા ભક્તો જગત મંદિર પરિસરમાં વરસાદમાં પલળ્યા. અચાનક વરસાદથી લોકો જ્યાં ત્યાં આડશે ઉભા રહ્યા. ગીર સોમનાથના સૂત્રાપાડા નજીક દરિયા કિનારા પર માછીમારની જાળમાં ફસાયો મહાકાય અજગર. વન વિભાગે રેસ્ક્યુ કરી અજગરને સલામત રીતે જંગલમાં છોડ્યો. મોરબી નવલખી બંદર પરના દરિયામાં કરંટ જોવા મળ્યો. ભારે પવન સાથે દરિયામાં કરંટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. મોરબી સહિતના આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. નવલખી બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં મનાઈ હોવા છતાં માછીમારો કરે છે જોખમી મુસાફરી. માછીમારોએ નિયમોનું ઉલ્લંઘન કરીને માછીમારી કરી. મનાઈ હોવા છતાં માછીમારો અરબી સમુદ્રમાં જોખમી સવારી કરવા અને માછીમારી કરવા પહોંચ્યા. ધોરાજીના જામકંડોરના પંથકમાં પડ્યો વરસાદ. દિવાળીના દિવસે જ વરસાદથી લોકોની બગડી દિવાળીની મજા. તો કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની સેવાઈ ભીતી.
અંબાજીના વાતાવરણમાં જોવા મળી રહ્યો છે પલટો. વહેલી સવારથી અંબાજીમાં વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. બે દિવસથી વાદળા છવાના કારણે ઠંડક વાતાવરણમાં ફેલાઈ. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. દિવાળીના દિવસથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. અરવલ્લીના મોડાસામાં કમોસમી વરસાદ. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો. દિવાળીના સમયમાં અમી વર્ષાથી લોકોની મુશ્કેલી વધી. અરબી સમુદ્રમાં ક્યાર નામના વાવાઝોડાના પગલે ગીર સોમનાથના બંદર ઉપર બોટનો ખડકલો. માત્ર વેરાવળ બંદર પર જ 2500થી વધુ બોટો ખડકાઈ, જ્યારે જિલ્લાના સૈયદરાજપરા, નવા બંદર, વેરાવળ, મૂળ દ્વારકા, કોટડા, માઢવડ સહિતના બંદરોમાં 8-10 હજાર બોટ ખડકી દેવાઈ. ક્યાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા તે વધુ મજબૂત બન્યું, તો ગુજરાતના વાતાવરણમાં પલટો થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. જ્યારે મુંબઈથી 540 કિલોમીટર દૂર વાવાઝોડું જોવા મળતા ખતરો ટળ્યો. દિવાળીના દિવસે જ અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારથી ઠંડીના અહેસાસ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. પંચમહાલમાં મેઘરાજાએ વિદાય બાદ ગોધરામાં અમી છાંટણા કરતા જ દિવાળી પર્વે સૌ ચિંતિત થયા. વાતાવરણમાં વહેલી સવારે જોવા મળ્યો બદલાવ, તો વરસાદને કારણે માર્ગો ભીંજાયા. માંગરોળની આસપાસના દરિયામાં સતત બીજા દિવસે પણ કરંટ જોવા મળ્યો. 5 ફૂટ વધુ મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, તો દરિયા કિનારે જામ્યો બોટોનો ખડકલો. માછીમારોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો. પોરબંદરના દરિયામાં ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી. ભારે પવન સાથે પોરબંદરનો દરિયો તોફાને ચડ્યો. દરિયામાં ભારે પવન સાથે 30 ફૂટથી પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકાના યાત્રાધામ હર્ષદમાં ભરતી અને ઓટ અને દરિયામાં લો પ્રેશરના કારણે પ્રવેશ્યા પાણી. હર્ષદ ગામના બજારોમાં દરિયાના પાણી પ્રવેશી જતા વાહનો, રાહદારીઓ અને પ્રવાસીઓને હાલાકી. નવસારીના વાતાવરણમાં પલટો. ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. ચીખલી સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ. દિવાળીના દિવસે વરસાદ આવતા વેપારીઓ ચિંતામાં મુકાયા. ઠંડીના ચમકારા વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુગાર બન્યું. વલસાડ જિલ્લાના કપરાડામાં ભારે વરસાદ. સાંજના સમયે વરસાદ શરૂ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. દિવાળીની સાંજ હોય અને લોકો ખરીદી કરી રહ્યા હતા ત્યારે જ આ વરસાદ આવતા લોકોની મજા બગડી. દિવાળીના તહેવારમાં ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે, ત્યારે તેમના નિવાસસ્થાને ચાલ્યો મુલાકાતોનો દોર. અમિત શાહ સાથે મેયર બીજલબેન પટેલ સહિત કોર્પોરેશનના અનેક લોકોએ કરી મુલાકાત. ઉમિયાધામના લક્ષચંડી યજ્ઞ માટે આમંત્રણ માટે ટ્રસ્ટી સાથે ઊંઝા ધારાસભ્ય ડોક્ટર આશા પટેલ રહ્યા હાજર. પ્રેઝન્ટેશન દ્વારા ટ્રસ્ટીઓએ અમિત શાહને કાર્યક્રમની રૂપરેખા વિશે જાણકારી આપી. મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે લીધી વૃદ્ધાશ્રમની મુલાકાત. નિરાધાર લોકોને દિવાળી પર્વ નિમિત્તે ફળફળાદી અને ફ્રૂટનું કરાયું વિતરણ. પરિવાર સાથે પહોંચેલા વિસનગરના ધારાસભ્યએ 51,000 રૂપિયાનું કર્યું દાન. નિરાધાર લોકો સાથે સમય વિતાવી ઉજવી દિવાળી. નર્મદા જિલ્લામાં આ વખતે અનોખી દિવાળીનું આયોજન કરવામાં આવ્યું. પ્રોબેશનલ તાલીમ લઈ રહેલા 200 જેટલા IAS, IPS અને IFS જોડાયા. તમામ સનદી અધિકારીઓનું ગ્રામ પંચાયત વડિયા અને વોરા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા 125 વર્ષ જૂના કાળભૈરવ મંદિરમાં હોમ હવન કરાયો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી. મુખ્યમંત્રી સાથે રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે અને હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા. જૂનાગઢના સ્લમ વિસ્તારમાં દિવાળીની ઉજવણી થઈ. સ્લમ વિસ્તારના બાળકોને ઇન્દ્રભારતી બાપુ, કલેક્ટર, SP અને મ્યુનિસિપલ કમિશનરે ફટાકડા, મીઠાઈ તેમજ કપડાનું વિતરણ કર્યું. બાળકોમાં જોવા મળી ખુશી. રાજકોટના રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે સામૂહિક ચોપડા પૂજન કરવામાં આવ્યું, જેમાં રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા. રણછોડદાસજી બાપુના આશ્રમના સંતો મહંતોએ ઉદ્યોગપતિઓ અને વેપારીઓનું કરાવ્યું ચોપડા પૂજન. વડોદરામાં ભાજપ કાર્યાલય ખાતે ચોપડા પૂજનની વિધિ કરાઈ, તો વડોદરાના સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા. તો સુરતમાં ડાયમંડ ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટના તમામ ઉદ્યોગકારોએ તમામ સ્ટાફ સાથે દિવાળી નિમિત્તે કરી લક્ષ્મીજીની પૂજા. તમામ ઉદ્યોગકારોએ લક્ષ્મી પૂજનની સાથે ચોપડા પૂજન પણ કર્યું. જૂનાગઢના કોટેચા પરિવારે લક્ષ્મી પૂજન કરવાને બદલે ઘરની ગૃહલક્ષ્મીનું પૂજન કર્યું. ઘરની તમામ મહિલાઓની આરતી ઉતારી ઈશ્વર પાસે પ્રાર્થના કરી. કોટેચા પરિવારના પુરુષો દર વર્ષે કરે છે ઘરની મહિલાઓની પૂજા. મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં બાળા બહુચરને દિવાળીના ખાસ દિવસ પર ધરાવાયો સોનાનો થાળ.
દર વર્ષે દિવાળીએ અને નૂતન વર્ષે માં બહુચરને સોનાની થાળીમાં ધરાવાય છે રાજભોગ. ગાયકવાડના સમયથી ચાલી આવે છે પરંપરા. ભાવિ ભક્તોએ માતાના રાજભોગના દર્શનનો લાભ લીધો. જૈન ધર્મના અનુયાયીઓએ કાળી ચૌદશની ઉજવણી કરી. મહુડીમાં કાળી ચૌદશની ઉજવણી. ઘંટાકર્ણ મહાવીરની કરાઈ વિશેષ પૂજા. હવન કરી 108 દોરા બાંધી ભક્તોને માનતા માની. નર્મદાના વડિયા ગામમાં દિવાળીની અનોખી ઉજવણી થઈ. કમ્પાઉન્ડ ફાઉન્ડેશન કોર્સમાં હાજરી આપવા આવેલા પ્રોબેશનલ આઈએએસ આઈપીએસ અને આઈઆરએસ એ આદિવાસીઓ સાથે ઉજવી દિવાળી. ગુજરાતી આદિવાસી નૃત્ય મંડળી સાથે નૃત્યમાં જોડાયા. છોટાઉદેપુરના ટ્રેનિંગના ભાગરૂપે આઈએએસ આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ નસવાડી તાલુકાના 3 ગામોની મુલાકાતે પહોંચ્યા. ત્રણખલા અને ગઢબોરિયાત આમરોલ ગામના બાળકો સાથે સંવાદ કર્યો. ભવિષ્યમાં પણ આ બાળકોના અભ્યાસ અને કારકિર્દીની રખાશે દેખરેખ. દિવાળીના દિવસે જૂનાગઢમાં અનોખું લક્ષ્મીપૂજન થયું. ભગવાન કે માતાજીની નહીં પરંતુ ઘરમાં મહિલાઓનું પૂજન કરી લક્ષ્મીપૂજા કરી. કોટેચા પરિવારમાં સાસુ સસરાએ પોતાની પુત્રવધુની આરતી ઉતારી. દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદના મંદિરોમાં જોવા મળી વહેલી સવારથી ભક્તોની ભીડ. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરતા જોવા મળ્યા. આણંદના મહેડાવ ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું. અદભુત લાઇટથી આખા મંદિરને સુશોભિત કરાયું તો મોટી સંખ્યામાં હરિભક્તોએ કર્યા દર્શન. નડિયાદમાં આવેલા સંતરામ મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું. મંદિરની અંદર અને બહાર સુંદર લાઇટોનું ડેકોરેશન કરવામાં આવ્યું. સુરતમાં દિવાળી પર્વને લઈ તમામ લોકો ધંધા રોજગારના સ્થળે ખાસ ચોપડા પૂજન. આજથી ઓફિસો બંધ તો આગામી 5મના દિવસે કરાશે મુહૂર્ત. અમદાવાદમાં દિવાળી નિમિત્તે મંદિરમાં ચોપડા પૂજનનું વિશેષ મહત્વ. વેપારીઓ સમૂહ ચોપડા પૂજન માટે મણિનગરના કુમકુમ મંદિરે પહોંચ્યા, જ્યાં 6 ફૂટ પહોળા અને 3 ફૂટ લંબાઈ ધરાવતો ચોપડો તૈયાર કરાયો. ભગવાનના ચોપડામાં ઉધાર જવાની વિશેષ નોંધ. અંબાજીના માન સરોવરમાં ભૈરવજીના મંદિરે સાધકોએ કરી સાત્વિક ધાર્મિક ક્રિયા. કાળી ચૌદશની મધ્યરાત્રિએ હોમ હવનની પ્રક્રિયા કરાઈ હતી. સાધકોના મતે રજસ અને તામસ જેવી સાધનાઓ કેટલાક લોકો માટે નુકસાનકારક તો સાત્વિક ક્રિયા લોકહિતાર્થે અને સ્વહિતાર્થે કરાય છે. ભૈરવજીના મંદિરે સતત 3જી વાર ધાર્મિક ક્રિયા કરાઈ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા પારખવી ઘણી જ મુશ્કેલ. કાળી ચૌદશને લઈને મનમાં ઘર કરી ગયેલી મેલી વિદ્યા થતી હોવાની અંધશ્રદ્ધાને દૂર કરવા વિજ્ઞાન જાથાનો મોરબીના ટંકારા ગામમાં અનોખો કાર્યક્રમ. ગામમાં ગ્રામજનોએ બનાવી અંધશ્રદ્ધારૂપી નનામી અને નનામીને આખા ગામમાં ફેરવવામાં આવી. જો કે આ કાર્યક્રમમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ. એટલું જ નહીં, મહિલાઓએ નનામીને કાંધ પણ આપી સ્મશાન યાત્રામાં જોડાઈ હતી. તો સમસ્ત ગ્રામજનો મશાલ સાથે સ્મશાન યાત્રામાં જોડાયા, જેમાં કેટલાક લોકોએ ભૂતનો વેશ ધારણ કર્યો. આ સાથે જ સ્મશાનના ખાટલા પર રાખી અંધશ્રદ્ધાના પૂતળાને લાત મારી અગ્નિ સંસ્કાર આપ્યા. એટલું જ નહીં, ગ્રામજનોએ સ્મશાનમાં વડા ખાઈને ચાય પીધી અને અંધશ્રદ્ધાને દૂર કરતા વિવિધ પ્રયોગો પણ વિજ્ઞાન જાથા દ્વારા રજૂ કરાયા, જેમાં તર્ક સાથે કેટલીક ચીજોનો ડેમો પણ બતાવાયો. મહેસાણામાં કાળી ચૌદશની અનોખી ઉજવણી કરાઈ. અંધશ્રદ્ધાને દૂર કરવા તમામ લોકો સ્મશાનમાં એકત્ર થયા અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા જીવોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ. સ્મશાનમાં કાળી ચૌદશના દિવસે દીપ પ્રાગટ્ય કરી આતશબાજી કરાઈ. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.